પહોંચીને અમારે રોજાન જીશું કે શું ગૃહિણીઓએ કયા સ્માર્ટ પગલા ભરવા જોઈએ. ગૃહિણીઓમાં હવે આપણે વિલ કીપ ડિફરન્ટ કેટેગરીઝ ના તો સો ગૃહિણી ગૃહિણીમાં આપણે એક જ સેગમેન્ટને વાત કરશું અને કે આ બેન ઇશ્યુઝ હાયર મિડલ ક્લાસ કારણ કે એવા બેન જોડે વાત થઈ કે હું તો જતી જ નથી મારા પૈસા તો આવી જ જાય છે અને તો ભાઈ તમારે તો આવવા ન જતા મેં તો આજ જુદા બેન તમે મદદ કરો મારી બિચારી ગરીબ બેનોને પૈસા આવે એના માટે ને લીગલ પૈસા ઇલીગલની વાત નથી કરવા માંગતી એટલે એના માટે ઇફ વી ટોક ઓફ ડિફરન્ટ કેટેગરીઝ તો સૌથી પહેલા આપણે જે ડાઉન ધ લેવલ કેટેગરીની વાત કરીએ છીએ એ લોકો અત્યારે બહુ બહુ ડેસ્પરેટ થઈ ગયા છે પેનિકી થઈ ગયા છે એ લોકોનું કામ ધંધો કારણ કે એ લોકો શું કરે છે બિચારા ટોપલીમાં આ શાક ભેજે વેચે હવે પ્રોબ્લેમ શું થયો કે કોઈ શાક ખરીદતો નથી એ લોકો પાસે કારણ કે આખું જે આખું ડિપ્રેશન જેનું વર્ડ યુઝ કરું છું આખું ડિપ્રેશન આવી ગયું છે એટલે વોટ ઇઝ રિક્વાયર્ડ રાઇટ નાઉ ઇઝ કે તમે બધી બહેનો બધી હાયર ક્લાસ વાળી બહેનો આ તમારા ઘરમાંથી રોકડા કાઢો 2000 ના બી વાંધો નહીં કાઢો ને પેલીને આપીને કહો કે વાંધો નહીં તું રાખ યા આધર મને વધારે શાક આપી દે યા તું મને આપણે ઉધાર રાખે તું મને નેક્સ્ટ ટાઈમ હું તારી પાસે બીજું શાક લઈશ તું આ 2,00,000 2,000 તારી પાસે રાખ ધીસ ઇઝ ધ રાઈટ સ્ટાર્ટ અગર એઝ અ હ્યુમન બીંગ અગર આપણે આપણા દેશ માટે કરવા માંગીએ છીએ તો આ કરવા જોઈએ છે ને મેં કર્યું છે હું કર્યા પછી બોલીશ એટલે તમે એની ચિંતા ના કરતા એટલે આને સ્ટેપ લીધો છે એટલે અત્યારે આજે બધી પેજ 3 બહેનોને કે રિક્વેસ્ટ કરું છું આજે હું કે તમે ઉલટું ઊંધું ના માગો કે મારા દૂધવાલાએ મને ઉધાર આપ્યો તેના કરતા તમે એને આપો મેં કહો કે વાંધો નહીં તું રાખ તો આપણું આખું જે આખું માઇન્ડસેટ છે બધી ગરીબોનું એ આખું આઈ મીન ઉપર આવશે અને બિઝનેસ પાછો ચાલુ થશે ધમધમ તો થવાનો છે બિઝનેસ એવું નથી નહીં થાય પણ જે જે ફોર્સથી થવો જોઈએ ના થાય અને બીજી વાત આઈ નો લિટલ આઉટ ઓફ ટોપિક જઉં છું પણ બહુ જ બહુ જલન થાય છે જયારે હું 500 કરોડ 1,000 કરોડ ના પેલા પોલિટિશિયન ના લગ્ન જોઉં છું ને અહીંયા મેં લચ્છા મારી રહ્યા છે જખ મારી રહ્યા છે ને 500 ને 1,000 કરોડ ના લગ્ન થઈ રહ્યા છે તો આ પોલિટિશિયનો ક્યાં કરે આ તો આ લોકો તો એન્જોય કર્યું પોલિટિશિયનો હોય ને આપણે અહીંયા લચ્છા મારી રહ્યા છે એટલે જે રાઇટલી કહેવામાં આવે છે કે જે સારા માણસો છે હંમેશા પીસાય છે ને ખરાબ માણસો તો પોતાનું બધું કરી નાખ્યું સેટિંગ એટલે પીસા આનું આપે છે અને એ લોકોને નુકસાન થયું છે પણ એ લોકોનું માઇન્ડસેટ છે નફામાં નુકસાન એટલે એ લોકો તો આરામથી બેઠા છે બિલકુલ તો અત્યારની જે રીતની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સ્માર્ટ